ગણેશ ઉત્સવનો આજે પ્રારંભ છે ત્યારે લોકો દુંદાળા દેવને પોતાના ઘરે લઈ આવતા હોય છે. શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારની અંદર લોકો વાજતે ગાતે શ્રીજીની મૂર્તિને લેવા માટે પહોંચી રહ્યા છે. અમદાવાદમાં 900થી વધુ પંડાલોની અંદર બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. ગુલબાઈ ટેકરાની અંદર મસ્ત મોટી પ્રતિમાઓ સાથે નાની પ્રતિમાઓ, ઇકો ફ્રેન્ડલી ગણપતિ અને જે ગણપતિની સ્થાપના કરવા માટે અલગ અલગ પ્રતિમાઓ જે તૈયાર થવામાં આવતી હોય છે અને તે જેટલા પણ લોકો છે પંડાલોની અંદર સ્થાપિત કરતા હોય છે તે લોકો ત્યાં પહોંચી રહ્યા છે. તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ઝલક આપણી સાથે જોડાઈ ગયા છે. ઝલક, અલગ અલગ જગ્યાએ પંડાલોની અંદર જ્યારે આજે ગણેશજીની સ્થાપના કરવામાં આવશે, આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાંથી સૌથી પહેલા વિગતો જણાવશો. આજે જે ગણેશ ચતુર્થી છે, જે ગણપતિ બાપા છે, તે ગણપતિ બાપાની જે સ્થાપના કરવામાં આવશે, 1, 3, 5, 7, 10 એમ જે સ્થાપના કરવાના જે દિવસો છે તે દિવસો બાદ જે પોતાની માનતા મુજબ છે તે વિઘ્ન હટાનું છે તે વિસર્જન કરવામાં આવે છે. વહેલી સવારથી જ જે ભક્તો છે તે ભક્ત રાજાની પ્રતિમા લેવા માટે છે તે આવતા હોય છે. તમે જોઈ શકો છો કે જે ગુલબાઈ ટેકરા વિસ્તાર છે, અમદાવાદનો જે ગુલબાઈ ટેકરા વિસ્તાર છે, પ્રતિમા લેવા આવ્યા છો, ક્યાંથી આવ્યા છો, કયું મંદિર છે, કેટલા વર્ષ થી સ્થાપના કરો? વિશેનપુર કૃષ્ણકુંજ માંથી આવ્યા છે. બે જોગણી માં મંદિર, યુવક મંદિર છે અમારું. રામ ભગવાન ની ફૂલ વાળી પ્રતિમા બનાવવામાં આવી છે. અલગ પ્રકારની પ્રતિમા છે. રામ ભગવાન છે, સૂર્ય ભગવાન છે, હનુમાન દાદા છે, ગણપતિ છે. એના માટે તો અમે ગણપતિ ની મૂર્તિ એટલે અમને આ પસંદ આવી છે. રામ ભગવાન નું મંદિર બી બની ગયેલું છે ને, હનુમાન દાદા બધે આવી જાય એટલા માટે આ થીમ પ્રમાણે મૂર્તિ બનાવવામાં આવી. મૂર્તિ બનાવડાવી છે અને સોસાયટી પણ 20 વર્ષથી ગણપતિ લઈ રહી છે. ના ધીરે ધીરે આ ભગવાન ની સાધના કરવાની જોવા જોઈએ. ગણપતિ પી ચાલે ના માટે આજે યુવક મંડળો જે આખું મંડળ હોય છે તેમાં પણ ઈસનપુરથી જ્યારે આ એક મંડળ આવ્યું છે. આ સિવાય ત્યાં જે વેપારીઓ છે જેઓ ગણેશજીની સ્થાપના અને જે મૂર્તિઓ બનાવનાર છે તેઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું. તેમનું શું કહેવું છે? પ્રતિમાઓ છે જે ગણપતિ દાદાની જે પ્રતિમાઓ છે તે પ્રતિમાઓ બનાવતા હોય છે, જે ગુલબાઈ ટેકરા વિસ્તાર છે કે જ્યાં મોટા પાયે જે મારી સમાજના લોકો છે તે પ્રતિમા બનાવતા હોય છે. વાત કરીશું કારીગર સાથે. આપનું નામ? મૂર્તિઓ વધારે કાઢી શક્યા નહીં એટલે અમને બધાને ખાતી માં પડી ગયા. બધા ભક્તો ની ધંધો કહીએ છે, અમારી ખાસ જગી થાય ધંધો કરતા કરતા નહીં. આવી રીતે અમે ધંધો કહીએ છીએ. આ ધંધાના અંદર
અમે કોઈ દ્વારા પણ આ પહેલા મારા લોકોને ભેટવાની વાત કરી હતી, તમે અત્યારે અમને મળી ગયો છે. અમારામાં કોઈ જોયા નહીં, અમને કોઈ સંબંધી નથી આપતા, જે અમારા સમય પછી રાખવા પણ નથી આપતા. ત્યારે અમને ખાલી આશા પાડવાની મૂર્તિઓ બનાવી છે, અમે બિલકુલ ઓછી મૂર્તિઓ બનાવી છે. તો તમે જોયું તે રીતે કે જે મૂર્તિકારો છે તે મૂર્તિકારો દ્વારા પ્રતિમા બનાવવામાં આવે છે, પરંતુ આ વખતે જે વરસાદ છે તે વરસાદનું જોર વધુ આવ્યું, ભારે જે વરસાદનું થાપ્યું અને તેના પરિણામે જે મૂર્તિકારો છે કે જે મૂર્તિઓ બનાવતા હોય છે તેઓને મૂર્તિ બનાવવામાં તકલીફ પડી રહી છે. ખાસ કરીને વિશાળ પ્રતિમાઓ છે તે બનાવતા હોય છે, પરંતુ આ વખતે જે દાદાની મોટી પ્રતિમાઓ છે તે ઓછી બનાવવામાં આવી છે. નાની નાની પ્રતિમાઓ છે તે નાની નાની પ્રતિમાઓ વધુ તૈયાર કરવામાં આવી છે. વરસાદને કારણે ભેજ વાળા વાતાવરણમાં છે તે માટી સુકાતી નથી, કલર કામ પણ છે તે સુકાતા નથી, અને તેને જ કારણે જે પ્રતિમાઓ બનાવવામાં છે તે મુશ્કેલી પડી અને આથી ઓછી પ્રતિમાઓ બની છે. અત્યારે જે ક્યાંક ને ક્યાંક જે મૂર્તિકારો છે તે મૂર્તિકારોમાં નિરાશા જોવા મળી રહી છે. બિલકુલ ઝલક આપ જોડાયા અને ત્યાંથી સીધા દ્રશ્યો દર્શાવ્યા તે બદલ આપનો આભાર. તો આખરી જે રીતે અમારા સંવાદદાતાએ ગુલભાઈ ટેકરાની અંદર નાની ગણેશજીની પ્રતિમાઓથી લઈને મસ્ત મોટી પ્રતિમાઓ જ્યાં તૈયાર થતી હોય છે વર્ષોથી, અને મોટી સંખ્યાની અંદર અહીં લોકો ગણેશજીની પ્રતિમાને લેવા માટે આવતા હોય છે, કારણ કે પોતાના પંડાલોમાં, ઘરોની અંદર, સોસાયટીઓમાં સ્થાપના કરતા હોય છે. ત્યારે એક નજર કરીશું કે ગણેશજી, આ જે ગણેશ મહોત્સવ છે તેનું મહાત્મ્ય શું રહેલું છે તેની જો વાત કરવામાં આવે તો ભગવાન ગણેશજીના બીજા વારના જન્મનો શિવ મહાપુરાણની અંદર ઉલ્લેખ છે. ભાદરવા સુદ ચોથી ભગવાન ગણેશજીને બીજી વાર તેમનો જન્મ કહી શકાય. ગણેશજીની ઉત્પત્તિ સાથે આ જે કથા છે તે જોડાયેલી છે. મહત્વની વાત એ છે કે ગણેશ ચોથનું જે મહત્વ છે, ગણેશજીને પાર્વતી માટે દ્વારપાળ બનાવવામાં આવ્યા હતા અને ગણેશજી દ્વારપાળ બન્યા હતા. શિવજી ઘરે પરત આવતા ગણેશજી તેમને માતા પાર્વતી પાસે જતા રોક્યા હતા. મહાદેવે ક્રોધમાં ગણેશજીનો શિરછેદ કર્યો હતો તે સમયે, કારણ કે તેમને રોકવામાં આવ્યા હતા અને માતા પાર્વતી મહાદેવ પર ક્રોધિત થઈને મહાદેવને ગણેશજીને જીવિત કરવા માટે કહેવામાં આવ્યું અને ગણેશજીને જીવિત કર્યા. મહાદેવજીએ ગજમુખ મૂકી તેમને જીવિત કર્યા હતા અને ત્યારથી જ ગજાનંદ તેમને કહેવામાં આવે છે. મહાદેવના માતા પાર્વતી સહિત બધા જ દેવી દેવતાએ ગણેશજીને તે જ સમયે જ આશીર્વાદ આપ્યા હતા. ભગવાન ગણેશજીના બીજી વારનો તેમનો આજે જન્મ છે તે શિવ મહાપુરાણની અંદર તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગણપતિજીના કેટકેટલાય નામો છે અને તે તમામ નામોની જો એક વખત પણ દિવસની અંદર પ્રાર્થના કરવામાં આવે તો તમામ વિઘ્નો હરવામાં આવે છે.